આણંદ નગરપાલિકાની ઢોરપકડ ટીમ પર હુમલો બપોરના બારેક વાગ્યાના સુમારે નવા બસ સ્ટેશન પાછળ રબારીઓએ હુમલો કરીને કાઉન્સિલર મહેન્દ્રભાઈ સોલંકી તેમજ એક આકાશ પરમાર નામના કર્મીને લાકડીઓથી તેમજ ગડદાપાટુનો માર મારીને ગાયને છોડાવી ફરાર થઈ જતા ચક્રાર મચી જવા પામી છે ગંભીર રીતે ઘવાયેલ કર્મીને આણંદનગર પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે હુમલાની ઘટનાને લઈને કાઉન્સિલરો ચીફ ઓફિસર વગેરે પાલિકા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી જવા પામતા પાલિકા દ્વારા ઢોર પકડની ની જુંબેશ ધરી છે તેને લઈને શહેરમાં રખડતી ગાયો છોડી દેતા રબારીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે જો કે તેમ છતાં પણ પાલિકા દ્વારા રખડતા પશુઓ પકડીને ગણેશ ચોકડી પાસે આવેલા પાંજરાપોળમાં મૂકવાની ઝુંબેશ ચાલુ જ રાખી હતી આજે બપોરના સુમારે પાલિકાના વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મહેન્દ્રભાઈ સોલંકી તેમજ ઢોર પકડતી ટીમ નવા બસ સ્ટેન્ડ પાછળ ઢોર પકડવા માટે ગઈ હતી જ્યાંથી એક ગાયને પકડીને ઢોર ડબ્બામાં પૂરતા હતા ત્યારે એકાએક મહિલા અને પુરુષ રબારીઓનું ટોળું લાકડીઓ લઈને આવી પહોંચ્યું હતું અને કાઉન્સિલર મહેન્દ્ર સોલંકી સહિત ટીમ સાથે ગાડાગાડી ગાડી અને ઝપાઝપી કરી ગાયને છોડી મૂકવાની પેરવી કરવા લાગ્યું હતું જોત જોતમાં મામલો બિચકતા ટોળાએ લાકડીઓથી હુમલો કરી દેતા મહેન્દ્રસિંહ સોલંકી તેમજ આકાશ વિઠ્ઠલભાઈ પરમારને ઇજાઓ થવા પામી હતી ટોડાએ ત્યારબાદ બંનેને ત્યારબાદ બંને ઘડદા પાટુનો માર માર્યો હતો અને ગાયને છોડાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા આકાશ પરમારને તુરંત જ સારવાર માટે આનંદ નગરપાલિકાની હોસ્પિટલમાં જઈ લેવામાં આવ્યો હતો જ્યાં બરણાના ભાગે લાકડીના મારના શોર ઉપસી આવ્યા હતા ઘટનાની જાણ થતા ચીફ ઓફિસર એસ કે ઘરવાલ સહિત પાલિકાના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંથી બનાવની જાત માહિતી મેળવીને આ અંગે શહેર પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે પાલિકાની ટીમ પર થયેલા જીવલેણ હુમલાને લઈને હવે પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ હાથ ધરાશે તેવું જાણવામાં મળ્યું હતું